સુરતના અઠવાલા લાઇન્સ વિસ્તારમાં આવેલી કોર્ટ બિલ્ડિંગની સામે નિર્માણાધીન ઓવરબ્રિજનો અમુક સ્લેબ ધડાકા પર નીચે પડતા 5-6 લોકો સ્લેબ નીચે દબાયા હતા. આ ઘટના બનતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે તરત જ સ્થાનિકોએ ફાયર અને તંત્રને આ વાતની જાણ કરી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ તંત્રએ પણ રાહતની કામગીરી શરૂ કરી હતી. આ કાટમાળ નીચે દબાયેલા ઇજાગ્રસ્તોને એક પછી એક બહાર કાઢીને તત્કાલીન સારવાર અર્થે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવાઈ રહ્યો છે એ બ્રિજને એપ્રોચનો, જે આ બેન બ્રિજ છે, સ્પાન છે એમના, અને જે અઠવા લાઇન્સના રોડ ઉપર ટચ થાય છે એમાં એક સ્પાન તૂટી પડ્યો છે. લગભગ સવારે 7:15-7:30 આ ઘટના છે. અમને જેવી જાણ થઈ તુરત જ અમે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છીએ. કમિશનરશ્રી પણ હાજર છે, કલેક્ટર હાજર છે, અમારા સાથી પદાધિકારીઓ હાજર છે, ફાયરના જવાનો તાબડતોબ કામે લાગી ગયા છે. જે કોઈ અંદર દબાવવાની આશંકા છે એમને બહાર કાઢવાની કામગીરી અત્યારે શરૂ થઈ રહી છે. 3-4 લોકોને તો બહાર કાઢી લીધા છે, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે, અને બાકી જે કોઈ અંદર દબાયેલા માલુમ પડે તો એમને બહાર કાઢવાની અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ ચૂકી છે. બાકીની વિગત અમને જે જે પ્રાપ્ત થશે ટેકનિકલ વિશે છે તે ત્યારે આપને જાણ કરવામાં આવશે. કાટમાળ નીચે 10 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાને ગંભીરતાથી લઈને તંત્રએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને કયા કારણોસર આ ઘટના બની છે તે અંગેની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત.